नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स चैप्टर नंबर 4 આજનો લેક્ચર છે 16મો લેક્ચર. હવે આજના લેક્ચરમાં આગળ આપણે થિયરી જોઈ ગયા હતા એમ્પિયર સર્કિટનો નિયમ, અને એ નિયમ વિશે આપણે અભ્યાસ કર્યો. એના અંદર એક ઉદાહરણ લીધું હતું, અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ B = μ0I/2πr. સમીકરણના દ્રષ્ટિકોણથી રસપ્રદ બાબતો વિશે આપણે અભ્યાસ કરીએ. જે આગળના લેક્ચરનો અધૂરો ભાગ છે, અલગથી પ્રશ્ન પૂછાય, એની ચાર બાબતો છે. જે અનંત લંબાઈનો તાર છે આ રીતે છે, અનંત લંબાઈનો તાર હોય અને એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ ડાબીથી જમણી તરફ પસાર થતો, ત્યારે ચુંબકીય ક્ષેત્ર જે વાદળી રંગથી દોર્યું છે તે રીતે ઉદ્ભવે છે. તે બાબતોને ધ્યાનમાં લઈએ તો પહેલી બાબત છે એ મિત્રો, જો અનંત લંબાઈના તારને અક્ષ તરીકે ગણીએ તો આર ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? એક સરખું. દેખજો, અહીંયા તાર લીધો છે, કેન્દ્ર O લઈ લીધું. આ કેન્દ્ર શું છે? O. હવે એ કેન્દ્રથી આર જેટલા અંતરે આવેલા દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? એક સમાન હોય છે. આથી બીજા શબ્દોમાં કહીએ તો અહીં વર્તુળ નળાકાર સમમિતિ ધરાવે છે. નળાકાર કેવો છે? સમમિતિ ધરાવે છે. પુષ્ઠ વિચારીએ છીએ, જેમ વિદ્યુત ક્ષેત્રમાં ગૌસિયન પુષ્ઠ વિચારી, એમ ચુંબકીય ક્ષેત્રમાં કઈ પુષ્ઠ વિચારી છે મિત્રો? એમ્પિયર લૂપ લેવામાં આવે છે. એ લૂપ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? એક સરખું, જે નળાકારીય સમમિતિ ધરાવે છે. તેથી આ ક્ષેત્રના ત્રણ યામના બદલે x y z યામ લેતા નથી, પરંતુ r સદિશની દિશામાં લેવામાં આવે છે. r યામ પર જ આધાર રાખે છે. r યામ એટલે અંતર પર આધાર રાખે છે. ક્લિયર મિત્રો? પહેલો મુદ્દો સમજાવ્યો. હવે બીજા મુદ્દામાં વાત કરીએ તો વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે, કે જો અહીંયા લઈએ તો અહીંયા એની દિશા સ્પર્શકની દિશામાં હોય. કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશા. અને આવા અસંખ્ય દરેક નાના નાના બિંદુએ નજીક લઈએ તો એ દરેક ચુંબકીય ક્ષેત્રના સ્પર્શકના પુષ્પથી પસાર થતી રેખા ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવે છે. માટે ચુંબકીય સ્પર્શકની દિશામાં હોય છે. તેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ અચળ મૂલ્યવાળા સમકેન્દ્રીય વર્તુળો છે. સમકેન્દ્રીય એટલે જે વર્તુળ લઈએ એ વર્તુળ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? એક સરખું રહે છે. જે સીધા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું વોસ્ટર્ડે કરેલા પ્રયોગનું સૈદ્ધાંતિક સમાધાન કરે છે. હવે વોસ્ટર્ડના અવલોકનમાં પહેલી થિયરી હતી મિત્રો, એમાં આપણે કીધું હતું આ તાર છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર, સમતલ મૂકીએ, સમતલ ઉપર લોખંડનો ભૂકો નાખે છે અને ઠપકાવીએ છીએ, ત્યારે એની આકૃતિ આપણે દોરી હતી, તેની આજુબાજુ લોખંડનો ભૂકો સમકેન્દ્રીય વર્તુળની રીતે ગોઠવાયેલો હોય છે. એ આ રીતે હોય છે. આ તો એક વર્તુળ બન્યું, એની બાજુમાં ફરી બીજું વર્તુળ હોય, ત્રીજું હોય. આ રીતે જેમ દૂર જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય, પણ જે લૂપ લઈએ છીએ એ લૂપ પરના દરેક બિંદુએ સમમિતિ પરથી એ લૂપ ઉપર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? એક સમાન હોય છે. ત્રીજો મુદ્દો લઈએ, તાર અનંત લંબાઈનો હોવા છતાં તેનાથી નહિવત અંતર એટલે નજીક ચુંબકીય ક્ષેત્ર અનંત હોતું નથી. ભલે અનંત લંબાઈનો તાર હોય પણ એના નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નહિવત ઓછું હોય નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો, અનંત હોતું નથી, ચુંબકીય ક્ષેત્ર અનંત હોતું નથી. તારની નજીક પહોંચતા ઝડપથી વધે છે. જેમ તારની નજીક આવો તમે એમ ચુંબકીય ક્ષેત્ર વધે છે. તારથી દૂર જાવ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. તો વધે છે, પણ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના કયા પ્રમાણમાં કહેવાય? એના સમપ્રમાણમાં. એના સમપ્રમાણમાં B ચલે છે I, અને બીજું કેવું તો B ચલે છે 1/R, અને તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ રીતે કહી શકાય. આગળ લઈએ ચોથો મુદ્દો, લાંબા અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તારથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીએ છીએ, જે નીચે પ્રમાણે છે મિત્રો. તારને તમારા જમણા હાથથી એવી રીતે પકડો કે જેથી તમારો વિસ્તરેલો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં આવે, રહ્યો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં, અને આંગળીઓ રહે અને તમારી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર જાય. ત્યાં પ્રવાહ ધ્યાન ચુંબકીય ક્ષેત્ર. આ સીમા કહેવાય અને સપાટી કહેવાય. સપાટી એ પાછળનો ભાગ છે, સીમા એ આગળનો ભાગ મુક્ત કહેવાય. એટલે તમે આમ આમ અંગૂઠો રાખ્યો આંગળીઓ વાળી, એ આગળની દિશા, આગળની દિશામાં પ્રવાહ કઈ બાજુ છે? આ રીતે આગળ, પાછળની દિશા વિરુદ્ધ દિશા.
એ પ્રવાહની દિશા કઈ થઈ વિષમકણી દિશામાં હોય છે ઉલટી દિશામાં પસાર થાય છે મિત્રો ચાર બાબતોથી ચારે સમજાય પહેલામાં મૂલ્ય એકસરખું હોય બીજામાં સ્પર્શકની દિશામાં હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું બીજામાં કીધું તો વિદ્યુત પ્રવાહના સપ્રમાણમાં અને અંતરના વર્ગ અંતરના વ્યાસ પ્રમાણમાં હોય ચોથો જે એની દિશા જમનાથના અંગૂઠાના નિયમની મદદથી શોધી શકાય જે અહીંયા આપણે દર્શાવી છે હવે આનાજ પરથી એમપીએ સર્કિટનો નિયમનો ઉપયોગ કરી ઉદાહરણ 8 જોઈએ જે મોસ્ટ આઈએમપી છે એ શું છે મોસ્ટ આઈએમપી ચલો મિત્રો રકમ દેખજો રકમમાં શું કીધું છે ઉદાહરણ 8 ની રકમ ચલો રકમ સમજજો મિત્રો એક ખાસ આઈએમપી એક્ઝામ્પલ છે આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારી વર્તુળાકાર આડછેદની ત્રિજ્યા A નો એક લાંબો સીધો તાર દર્શાવે છે વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે r less than a અને r greater than a વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો તો અહીંયા મિત્રો જે જો ઉદાહરણ 8 માં આકૃતિ આપણને દર્શાવી છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પ્રવાહ કેટલો આય ડાબીથી જમણી તરફ એની ત્રિજ્યા તારની a જેટલી ત્રિજ્યા છે બીજા નંબરે તારની બહારના વિસ્તારની ત્રિજ્યા r એ બિંદુ p લઈએ છીએ જેને એમ્પીયર લૂપ 2 કહીએ છીએ અને અંદરના વિસ્તારમાં નાની ત્રિજ્યા r1 એનો બિંદુ આપણે કહેવું હોય તો p ડેશ કહી દઈએ અથવા p1 અને એને એમ્પીયર લૂપ 1 કહીએ છીએ ચલો મિત્રો દેખજો તારની બહાર r greater than a માટે ના વિસ્તાર માટે દેખજો બહારના r greater than a માટે આપણે લઈએ બહાર લઈએ છીએ તો ધારો કે આડછેદ સાથે સમકેન્દ્રીય વર્તુળ રચે તેવું એમ્પીયર લૂપ કઈ લીધું છે 2 હવે જેની ત્રિજ્યા r greater than a છે જેની ત્રિજ્યા કેટલી છે r greater than a છે જ્યાં a શું છે તારના આડછેદની ત્રિજ્યા છે એ સ્મોલ a શું છે તારના આડછેદની ત્રિજ્યા છે મુખ્ય તારની હવે આ વર્તુળાકાર લૂપની લંબાઈ કઈ એમ્પીયર લૂપ 2 ની લંબાઈ લેવાની 2 પાઈ r એ રીતે એમ્પીયર ગાળા વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ કેટલો r ત્રિજ્યામાંથી પ્રવાહ કેટલો પસાર થાય જે મુખ્ય પ્રવાહ તો એટલો બીજો કોઈ નવો પ્રવાહ પસાર થતો નથી પાઈ બરાબર i લઈ શકાય હવે એમ્પીયર સર્કિટના નિયમ પરથી સંકલન બંધ કરો b સદિશ dl સદિશ μ0 સિગ્મા i તો સમીકરણ જનરલ છે એમ્પીયર સર્કિટનો નિયમ જેના અંદર થીટા બરાબર 0 અને સિગ્મા i બરાબર વહેતો બંધ માર્ગમાંથી પસાર ચુંબકીય ક્ષેત્ર પસાર થતો પ્રવાહ કેટલો i લઈએ છીએ પણ d dl cos થીટા થાય થીટા 0 જે cos 0 કેટલા થાય 1 એટલે આપણે ડાયરેક્ટ લખીએ છીએ bl μ0 i કિંમત મૂકીએ l કેટલા છે 2 pi r i કેટલા છે 8 મૂકી લીધા b ને કરતા બનાવો μ0 i / 2 pi r આ જગ્યા બહારના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર r greater than a માં એનો એમસીક્યુ પૂછાઈ શકે છે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કોના અનુસાર ઘટે છે તો b ચલે છે વળ કોણા બાકીની દરેક કિંમત સમાન હોય છે ક્લિયર આ બતાવે તમને બહારનો વિસ્તાર હવે જોઈએ તારની અંદર r1 less than a માટે એનાથી કેટલા સામાન્ય નહિવત ભાગ કપાઈ જાય તારનો બાકીનો ભાગ r1 ત્રિજ્યા લઈએ છીએ સેમ ટુ સેમ વાક્યો લખવાના છે ધારો કે આડછેદ સાથે સમકેન્દ્રીય વર્તુળ રચે તેવું એમ્પીયર લૂપ 1 છે એમ્પીયર લૂપ શું લઈએ છે 1 આ લઈએ છે જેની ત્રિજ્યા r1 less than a a કરતા r1 કેવા છે નાના છે આ વર્તુળાકાર લૂપની લંબાઈ l બરાબર કેટલા લઈ શકાય 2 pi r1 અહીંયા 2 pi r હતા ત્યાં કેટલી લંબાઈ લેવાય 2 pi r1 આ લૂપ વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ r1 ત્રિજ્યામાં ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ કેટલો કહેવાય i છે જેનું મૂલ્ય i કરતા મૂળ પ્રવાહ કરતા કેવું હોય ઓછું કેમ ઓછું છે મિત્રો અહીંયા દેખજો a ત્રિજ્યામાંથી વહેતો પ્રવાહ કેટલો છે i r1 ત્રિજ્યામાંથી વહેતો પ્રવાહ કેટલો કીધો i આટલો ભાગ કપાઈ જાય છે આ જે ભાગ છે એ ભાગનો પ્રવાહ એના અંદરથી કપાઈ જાય છે તો એ પ્રવાહ આપણે કાઢી નાખવાનો છે આટલો એ પ્રવાહ કાઢી નાખીએ એટલે i કેટલા થઈ જાય i કરતા ઓછા થાય પરંતુ વિદ્યુત પ્રવાહ ઘનતા બંને ત્રિજ્યાઓની કેવી હોય સમાન હોય છે જેને આપણે કહીએ જે r1 બરાબર જે r1 ત્રિજ્યાની પ્રવાહ ઘનતા અને એ ત્રિજ્યાની પ્રવાહ ઘનતા કેવી હોય એ સમાન પ્રવાહ ઘનતાનું સમીકરણ j = i / a / i / πr²
જે આર1 ને લખે તો આઈ આર1 પાઈ આર1 સ્ક્વેર બરાબર આઈ એ અપોન પાઈ એ સ્ક્વેર બંને બાજુ પાઈ જતા રહા આઈ આર1 આર1 ત્રિજ્યાનો પ્રવાહ કેટલો તો આઈ મૂકી દીધા છેદમાં આર1 સ્ક્વેર આઈ એ જેટલી ત્રિજ્યાનો પ્રવાહ કેટલો આઈ અપોન એ સ્ક્વેર કરતા બનાવો આઈ આમાંથી કોને કરતા બનાવો આઈ I बराबर R1 स्क्वायर अपॉन S स्क्वायर इनटू I समीकरण नंबर 2 पे अब एफपीआर सर्किटल ना नियम पर थी ये नया नियम संकलन बल का d सदिश dl सदिश बराबर μ0 सिग्मा i जे एफपीआर सर्किटल नो नियम छे जेना अंदर थीटा 0 सिग्मा i बराबर i लेता आणि जे मग किंमत मुके थीटा 0 ले cos 0 કેટલા 1 થાય તો dl बराबर μ0 i किंमत मुको b કૌંસમાં લંબાઈ કેટલી છે 2 pi r બરાબર μ0 કૌંસમાં i ની જગ્યાએ r1 સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇનટુ i મૂકીએ છે સુડી જઈએ બંને બાજુ દે ફક્ત એક r1 જતા રહેશે b ને કરતા બનાવ b બરાબર શું થયા μ0 i r1 બહાર લઈ લીધા અપોન 2 pi a સ્ક્વેર આ થઈ ગયું અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર b बराबर μ0 i r1 upon 2 pi a square r1 less than a કહેવાય તો આ થઈ ગયું બહારના વિસ્તારના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ mcq માટે લઈએ તો b ચલે છે r1 શું કહેવાય b ચલે છે r1 લઈએ છીએ આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય મિત્રો હવે આગળ જોઈએ લાસ્ટ આના પરથી એના ચુંબકીય ક્ષેત્રનો આલેખ b વર્સિસ r નો આલેખ तो y अक्ष ऊपर b x अक्ष ऊपर r 0 થી શરૂ કરીએ 0 r less than a r બરાબર a ના r greater than a પહેલા બાદના અંદરના વિસ્તારમાં લઈએ તો b ચલે છે r તો જેમ જેમ અંતર વધશે ચુંબકીય ક્ષેત્ર વધે છે ક્યાં સુધી વધે છે સપાટી પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ હોય છે અને જેને કહે સપાટી પર r બરાબર r b મેક્સિમમ છે અને બાદના વિસ્તારમાં જેમ જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે માટે કે r less than a અંદરના સપાટી લૂપ 1 r r સપાટી પર પાર માટે r greater than a બહારની સપાટી લૂપ 2 માટે આલેખ mcq માટે ખાસ ધ્યાન રાખજો બહારની એકદમ સૌથી અગત્યનું છે ઉદાહરણ 8 થિયરી તરીકે પણ પૂછાય શકે સાબિતીની એટલે વ્યક્તિ દર્શાવી શકાય મિત્રો એમ્પિયર સર્કિટનો નિયમ હતો એના અગત્યના મુદ્દાઓ આપણે લીધા ત્યાં એકમ ને બધી ઘટનાઓ તમને સમજાય છે ધન ક્યારે લેવાનો ગુણ ક્યારે લઈ શકાય એમાં સમજાય તો એમ્પિયર નો લૂપ જે બાયો સાવર્ટ ના નિયમ પરથી એમ્પિયર નો લૂપ સમજાવી શકાય છે એમ આપણે વિદ્યુત ક્ષેત્રમાં જોઈ ગયા હતા આ ચુંબકીય ક્ષેત્રે વાત કરી વિદ્યુત ક્ષેત્રમાં કુલંબ ના નિયમ પરથી ગાઉસ નો નિયમ આપણે સમજાય સેમ ટુ સેમ બંને નિયમો સાથે સાથે કમ્પેરિઝન માં લઈ શકાય અને તૈયાર કરી શકાય મિત્રો હવે આ એમ્પિયર જેમ કે ગાઉસ ના નિયમ ના આપણે ઉપયોગો ત્રણ જોયા છે પહેલા છે એમ આ એમ્પિયર સર્કિટલ ના નિયમ ના પણ આપણે ઉપયોગો જોઈશું બે મુખ્ય ઉપયોગ છે સોલેનોઇડ અને ટોરોઇડ માં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉદ્ભવે છે એના વિશે આપણે આગળના લેક્ચર માં અભ્યાસ